नमस्कार दर्शक मित्रों, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો અભિનેત્રી અકૃતિ શર્મા અમદાવાદની મહેમાન બની અને ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરી અને ભગવાન શિવના લીધા આશીર્વાદ. GNA અમદાવાદ હર હર ગંગે દેવી ગંગાને તેમના ભક્ત ભગીરથ દ્વારા રાજા સાગરના 60,000 પુત્રોની ફસાયેલી આત્માઓને મુક્ત કરવા પૃથ્વી પર લાવવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે તેની શક્તિઓ એટલી દૈવી હતી કે ભગવાન શિવને પોતે પૃથ્વી પર ઉતરવા મદદ કરવા ઉતરવું પડ્યું. દેવીઓની ખૂબ પ્રેમાળ અને દેખભાળ કરનારી સ્ત્રી હોવાના કારણે તે પૃથ્વી પર ઉતરી ત્યારથી જ તેમના પવિત્ર જળથી માનવજાતને પવિત્ર કરે છે. આ સદગુણી દેવીની યાદમાં ઇન 10 મીડિયા નેટવર્કની નવી હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ ઈશારા તમને એક મોહક પૌરાણિક કથા બતાવે છે, જેમાં પાપનાશીની ગંગાની મુખ્ય ભૂમિકામાં બાળ અભિનેતા અકૃતિ શર્મા છે. આ શોમાં દેવી ગંગાની કથા છે, જે ફક્ત તેની દૈવી શક્તિ વિશે જ નથી પરંતુ માનવતાના હેતુ માટે સમર્પણ અને બલિદાનોથી ભરેલું જીવન પ્રદર્શિત કરે છે. અકૃતિ શર્મા કે જેણે તેના અગાઉના અભિનયથી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા હતા, તે આ શોને પ્રોત્સાહન આપવા અને પ્રેમ અને દયા ફેલાવવા માટે તે ભારતના 3 જુદા જુદા શહેરોની યાત્રા કરી રહી છે, જેનું પ્રથમ શહેર છે અમદાવાદ. તે અમદાવાદના પ્રખ્યાત શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરી અને પ્રાર્થના કરતી જોવા મળી હતી. તે ભગવાન શિવનો આશીર્વાદ લઈ સ્થાનિક ટોળા સાથે વાતચીત કરતા પણ જોવા મળી હતી. તેણીને માનવતાના સદગુણો પર એક અત્યંત અસરકારક એક પાત્રીય નાટક કર્યું હતું, જેમાં પ્રેક્ષકોના રૂંવાટા ઊભા કરી દીધા હતા અને જ્યારે માનવતા નિષ્ફળ થઈ રહી હોય ત્યારે વિચારવાનું ભાથું પૂરું પાડ્યું હતું. અકૃતિ શર્માએ ગંગાના પાત્ર ભજવવાના અનુભવને શેર કરતા જણાવ્યું હતું કે પાપનાશીની ગંગા એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે, જે ગંગાના જીવનનું નિરૂપણ કરે છે, જેમણે હંમેશા બીજા માટે બલિદાન આપ્યું છે. મને પાત્ર ભજવવાની મજા આવી હતી, એટલું જ નહીં પણ મેં લોકો વિશે, માન્યતાઓ વિશે અને કેટલીક લાગણીઓ દર્શાવી તે વિશે હું ઘણું શીખી હતી. ઈશારાએ મને એક અદ્ભુત તક આપી છે અને મને આશા છે કે દર્શકોને તે જોવાનો આનંદ આવશે. 1 માર્ચ 2021 શરૂ થનારી ઈશારા 24/7 હિન્દી મનોરંજન ચેનલ બનશે, જે ભારતમાં તબક્કાવાર મોટા DPO પર ઉપલબ્ધ બનશે. ઈશારાના જાની અને હમ કદમ અને અગ્નિવાયુ એમ 2 શોની જાહેરાત પહેલેથી જ ચર્ચાને જન્મ આપ્યો છે અને પાપનાશીની સાથે દર્શકો સાથે તેમને જોઈતી સામગ્રી પીરસશે. ઈશારા એક હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ છે, જે કૌટુંબિક નાટકથી લઈ લવ સ્ટોરી, પુરાણ કથાઓથી લઈ સ્ત્રી કેન્દ્રિત અને અન્ય ઘણા પ્રકારની શૈલીઓનો વ્યાપ વધારે છે. ચેનલ વૈવિધ્યસભર અને હલચલ મચાવી દેનારી સામગ્રી બનાવવા માટે પ્રેરિત છે, જે સંબંધિત વાર્તાઓ દ્વારા જીવનનો નયનરમ્ય દ્રષ્ટિકોણ આપે છે. ઈશારા જિંદગી કાનાઝારા તરીકે સ્થાન પામેલ ચેનલ સમકાલીન દ્રષ્ટિકોણથી ભારતની સંસ્કૃતિ, મૂલ્યો અને વિવિધ પરંપરાઓના સારને પકડશે અને ઉજવશે. ઈશારાએ ઇન 10 મીડિયા નેટવર્કનું સાહસ છે. આદિત્ય પિટ્ટીની આગેવાની હેઠળ ઇન 10 મીડિયા નેટવર્કે વૈશ્વિક વર્ગની બ્રાન્ડ બનાવવાનું પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ગુણવત્તાની સામગ્રીનું લક્ષણ છે. मम्मा कोई भी सीरियल देखती थी तो लाइक मैं उनको कॉपी करती थी. दिन भर उनके डायलॉग्स बोलती रहती थी, जैसे वो मूड में बोलती थी, सपोज एंग्री वे में बोलती थी तो मैं उस एंग्री वे में उनको कॉपी करती थी. मतलब ऐसे कॉपी करते करते मुझे बहुत मज़ा आता था एक्टिंग करने में. फिर मम्मा पापा ने सोचा कि क्यों ना मुझे एक दिन ऑडिशन पर ले चले. तो ऑडिशन पर जब मैं फर्स्ट टाइम गई, मैंने इंट्रोडक्शन बनाया, सब कुछ बनाया, मुझे बहुत मज़ा आया बनाकर. और फिर उसके बाद से हमने और ऑडिशंस देने स्टार्ट करे. फिर मैंने और ऑडिशंस दिए. मैं कुछ में तो शॉर्टलिस्ट भी हो जाती थी बट आगे मेरा कुछ नहीं हो पाता था. तो फिर मैं बस ऐसे ही प्रे करती थी, गॉड इसमें कुछ नहीं हुआ. सो आई होप कि आप किसी और अच्छे प्रोजेक्ट में चाहेंगे कि मैं जाऊँ. सो ऐसे ही मैं कृति कुमार बाजेवाला में आ गई मुंबई में. दैट वॉज माई फर्स्ट ईयर इन मुंबई एंड फर्स्ट टाइम इन मुंबई. और मैं बहुत एक्साइटेड थी. और फिर मैंने वो शो करा, लोगों ने बहुत प्यार दिया, आप सभी ने बहुत प्यार दिया मुझे. ओके, हेलो एवरीवन, मैं आकृति शर्मा हूँ और मैं रोल प्ले कर रही हूँ गंगा का फॉर पापनाशनी गंगा, जो आ रहा है इशारा चैनल पर 1 मार्च को.
आपने कैरेक्टर किया तो आपको कैसा लगा, आपको उसके बारे में बताइए। गंगा का कैरेक्टर मुझे बहुत अच्छा लगता है बिकॉज जैसा कि मैंने अभी भी कहा कि वो किसी के बीच भेदभाव नहीं करती है और वो सबको इक्वल समझती है। वो ये नहीं समझती कि वो राजकुमारी है तो लाइक कुछ और है, बट वो सबके साथ मस्ती में रहती है, सबको इक्वल ट्रीट करती है। इस धारावाहिक से लोगों को क्या मैसेज मिलेगा गंगा से? गंगा से एक्चुअली सबसे बड़ा मैसेज उनको जो मिलेगा कि हमें सबके साथ इक्वली पेश आना चाहिए, सबके साथ अच्छे से रहना चाहिए और सबको अपना प्यार देना चाहिए। आप आगे क्या करना चाहती हो? मतलब आपका फ्यूचर प्लानिंग कुछ? फ्यूचर प्लानिंग तो अब तक कुछ नहीं है, बस ये शो है पापना श्रीगंगा जो फर्स्ट मार्च